મજામાં હું ભરત ગોહિલ. મિત્રો, આજે આપણે જે વાક્યના પ્રકારોમાં જે ઉદ્ગારવાચક વાક્ય વિશે અધ્યયન કરીએ, તો સૌપ્રથમ પહેલા મિત્રો, ઉદ્ગારવાચક વાક્ય એ તમને ખ્યાલ જ છે, તમે પ્રાઇમરીમાં પણ તેનું અધ્યયન કરી ચૂક્યા છો, પરંતુ આપણે એને વિશેષ સવિશેષ સમજીએ. જે વાક્યમાં હર્ષ, શોક, હર્ષ આનંદ, સુખ, હર્ષ શોક, ધૃણા, અહીંયા ધૃણા શબ્દ એ નવો છે, ધૃણા એટલે કે નફરત. તો જે વાક્યમાં હર્ષ, શોક એટલે કે દુઃખ, નફરત, વિસ્મય, વિસ્મય એટલે કે નવાઈ, આશ્ચર્ય વગેરે ભાવો રહેલા હોય તે વાક્ય ઉદ્ગાર વાચક વાક્ય કહેવાય છે. એક વાર ફરી રિપીટ કરું છું, જે વાક્યમાં હર્ષ, શોક એટલે કે દુઃખ, ધૃણા, વિસ્મય વગેરે ભાવ રહેલા હોય તે વાક્ય એ ઉદ્ગાર વાચક વાક્ય તરીકે ઓળખાવી શકાય. મિત્રો, આપણે એના ઉદાહરણ સહિત સમજીએ. જાજા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. અહીંયા અલી ડોસા, તમે કદાચ ખ્યાલ હશે, પોસ્ટ ઓફિસ નામની જે કૃતિ છે, અને એ પોસ્ટ ઓફિસની જે કૃતિમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે ટોપ 10 માં જે કૃતિનું નામ આવે છે, જે ટૂંકી વાર્તા, એ પોસ્ટ ઓફિસ નું આ વાક્ય છે, અલી ડોસા વાળું. અને એમાં પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્ટર જે કહે છે, સાંભળશો મિત્રો, જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. તો સામેના વ્યક્તિને જે આમ નફરતના ભાવે જુએ છે, તો એ ભાવ છે પણ નફરતનો ભાવ છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, અને આપણે જે ભાવ અહીંયા તમે જોઈ શકો છો, ઉદ્ગાર વાચક વાક્ય તમને ખ્યાલ આવશે, જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. તો અહીંયા ધૃણાનો એટલે કે નફરતનો ભાવ છે. તો આપણે જોયું હતું ડેફિનેશનમાં કે જે વાક્યમાં હર્ષ, શોક કે ધૃણા, ધૃણા એટલે કે નફરત, વિસ્મય વગેરેના ભાવ રહેલા હોય તે ઉદ્ગાર વાચક વાક્ય કહી શકાય. અમુ ચોધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે. અમુ છે એ છોકરીનું નામ છે, અને લગ્નના સમયે જ્યારે લગ્નના સમય જયારે લગ્ન થઈ ગયા પછી વિદાય જયારે થવાની હોય છે, એ સમય દરમિયાન અમુ કહે, અમુ ચોધાર આંસુ રે, ચોધાર એટલે ખૂબ જ રડવું, પણ અમુ ચોધાર આંસુ રે રડી પડી, ઓ મારા ભાઈ રે. તો અહીંયા શોકનો ભાવ છે, દુઃખનો ભાવ છે. એનાથી ભાઈ અને બહેન જયારે અલગ થાય છે, તો અહીંયા એ દુઃખનો ભાવ છે. મિત્રો, ત્રીજું, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. મારું હરું ગાંડાની દુનિયા છે, હો તામાં ઉદ્ગાર છે. મારું ગાંડાની પણ દુનિયા લાગે છે, હો તો આ વિસ્મય છે, આશ્ચર્યનો ભાવ છે, નવાઈનો ભાવ છે. ત્યારબાદ આપણે ચોથું ઉદાહરણ જોઈએ મિત્રો, વાહ કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરા, વાહ વાહ મારા દીકરાનો કેવો રૂપકડો કાન છે. તો વાહ કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો, તો હર્ષનો ભાવ છે, આનંદ છે, ખુશીનો ભાવ છે. તો મિત્રો, ઉદ્ગાર વાચક વાક્ય ની વ્યાખ્યામાં જયારે આપણે જોયું કે જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય વગેરે ભાવ રહેલા હોય તે ઉદ્ગાર વાચક વાક્ય કહીશું, અથવા તો ઉદ્ગાર વાચક કહેવાય છે. ત્યારબાદ આપણે પ્રશ્નવાચક વિષય સમજીએ. હવે મિત્રો, આ તો તમને ખ્યાલ છે, કોઈ પણ તમને ક્લાસમાં ઘણી વાર સર યા મેડમ દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવેલો હશે, તો એ કોઈને કોઈ પ્રશ્ન એ પ્રશ્નવાચક જ છે, એ વાક્યના પ્રકારમાંનો એક પ્રકાર એ પ્રશ્નવાચક છે. ચલો સાંભળો, જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે વાક્ય એ પ્રશ્નવાચક વાક્ય. આ તો આપણે પ્રાઇમરીથી શીખી ગયા છીએ. જોઈએ,
આપણે ઉદાહરણ સહિત સમજીએ, પણ અહીં કઈ તમારી મરિયમ નું નામ નોંધી રાખ્યું છે? અહીંયા મરિયમ નું નામ કઈ નોંધ્યું નથી ભાઈ. તો જુઓ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય અને પાછળ જયારે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એ પ્રશ્નવાચક વાક્ય બનશે. બીજું જોઈએ, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોને કરી? મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોને કરી? તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ ક્વેશ્ચન છે. મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અંડો કોણ હશે? મારા મનમાં એવો નવાઈનો ભાવ થયો, બહુ આશ્ચર્ય મને થયું કે આ અંડો કોણ હશે. તો મિત્રો જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો જયારે ભાવ રહેલો હોય તે પ્રશ્નવાચક વાક્ય બનશે. જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ કે સંમતિનો જયારે ભાવ રહેલો હોય તે વાક્ય એ આજ્ઞાવાચક એટલે કે આજ્ઞાવાચક વાક્ય કહેવાય. રિપીટ કરું છું, જે વાક્યમાં આજ્ઞા એટલે કે આજ્ઞા કે અનુમતિ સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્ય એ આજ્ઞાવાચક વાક્ય તરીકે ઓળખાવી શકાય. મિત્રો આપણે આજ્ઞાવાચક વાક્યને ઉદાહરણ સહિત સમજીએ. મિત્રો તમને ખ્યાલ હશે કે તમે ક્લાસરૂમમાં જયારે બેઠા હો અને તમને જયારે સર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જયારે પૂછે અથવા તો કોઈ વસ્તુ લેવા જવા માટેનું જયારે કહે તો તમે આજ્ઞા કરી છે, રાઈટ? ઓકે, તો એવી જ રીતે જયારે આપણે અહીંયા કેટલાક ઉદાહરણો છે એ સમજીએ. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો, પોસ્ટ માસ્તરને કહ્યું અલી ડોસાઈ કે જો તમારે મારી મરિયમનો જો કાગળ આવે તો એ મને પહોંચાડો. તો પોસ્ટ માસ્તરને આજ્ઞા કરી કે નહીં, ટપાલીને આજ્ઞા કરી કે નહીં? યસ, રાઈટ. ઓકે, તો મિત્રો બીજું ઉદાહરણ જોઈએ. બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. બા તું મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. તો એનો મતલબ એ થયો કે અહીંયા જે દીકરી છે એને એમ કહ્યું કે મારા ગળામાંથી જે સોનાની કંઠી છે એ કાઢી લે. તો દીકરીએ બાને આજ્ઞા કરી છે. સેકન્ડ થર્ડ જોઈએ. હવે જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો. હું તમને એમ કહું કે જુઓ આજે રિવિઝન માટે અને કેટલું જે વર્ક બાકી છે એ માટે જરા 2-3 કલાક વધારે બેસજો. તો મેં તમને આજ્ઞા કરી છે એ મુજબ જ જુઓ આજે જરા 2-3 કલાક વધારે બેસજો. તો મેં તમને આજ્ઞા કરી છે. તો આ વાક્ય એ આજ્ઞા દર્શાવે છે. તો જે વાક્યમાં આજ્ઞા એટલે કે આજ્ઞા અનુમતિ કે સંમતિ નો ભાવ દર્શાવેલો હોય તે વાક્ય એ આજ્ઞાવાચક વાક્ય એ તરીકે ઓળખાશે. ત્યારબાદ જોઈએ મિત્રો, પહેર જે શર્ટ ફાડી નાખતો નહીં. હા, એટલે આ શર્ટ છે એ પહેર જે એટલે આજ્ઞા કરી, એટલે કે ફાડી નહીં નાખતો. આ શર્ટ પહેરવા માટે તને આપ્યો છે. તો મિત્રો અહીંયા તમે આ વાક્યમાં તમે જોઈ શકો છો કે પહેર જે દુનિયા પછી અલ્પવિરામ છે એટલે એ આજ્ઞા કરે કે ભાઈ આ શર્ટ જે એ તને પહેરવા માટે, પહેર જે શર્ટ ફાડી નાખતો નહીં. તને શર્ટ પહેરવા માટે આપ્યો છે, પહેર જે આજ્ઞા કરી, ફાડી નહીં નાખતો એટલે કે આ શર્ટ ને ફાડી નાખતો નહીં, એ પણ એક આજ્ઞા કરે છે. ત્યારબાદ મિત્રો આપણે વિદ્યાર્થ વાચક વાક્યના પ્રકારમાં એ વિદ્યાર્થ વાક્ય વિશે જોઈએ. જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા હોય, મિત્રો ખાસ યાદ રાખશો, જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા હોય, પ્રેરણા ઉપદેશ કે ફરજ નો ભાવ દર્શાવતો હોય
તે વાક્ય ને વિધ્યર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે। ફરી વ્યાખ્યાને આપણે સમજીએ મિત્રો, જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા રહેલી હોય, પ્રેરણા ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવતો હોય તે વાક્યને વિધ્યર્થ વાક્ય કહે છે। તો આપણે કેટલાક ઉદાહરણો છે એને સમજીએ। ભાઈ કર્યા ભોગવવા છે ગયા, વાત સાચી છે, ભાઈ કર્યા ભોગવવા છે। તો અહીંયા શાસ્ત્રની આજ્ઞા અનુસાર એવું કીધું, ભાઈ કર્યા જે આપણે કર્મ જેવું કર્યું એવું ફળ મળે, તો શાસ્ત્રની આજ્ઞા અનુસાર છે। બીજું ઉદાહરણ જોઈએ, પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તો ઉપદેશ આપે છે કોઈ સંત મહાત્મા, એ ઉપદેશ આપે એના શિષ્યોને કે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીઓને કરવું પડે છે। તો આ ઉપદેશ આપ્યો છે, તો જેમાં ઉપદેશનો ભાવ હોય, જેમાં શાસ્ત્રની આજ્ઞાનો ભાવ હોય એ વિધ્યર્થ વાચક વાક્ય તરીકે ઓળખાવી શકાય। ત્રીજું જોઈએ મિત્રો, બીજાની દીન દુખિયા ને મહેનત કરતા શીખવ, તો જુઓ બીજાની દીન દુખિયા ને મહેનત કરતા શીખવ। આપણી પાસે સારી આવડત હોય, સારી સ્કિલ હોય, કૌશલ્ય હોય આપણી પાસે, તો આપણે બીજાને હેલ્પફુલ બનવું જોઈએ। તો એ મુજબ આપણે જે જોઈએ, તો બીજાને દીન દુખિયાને મહેનત કરતા શીખવ, પ્રેરણારૂપ બન, તો અહીંયા પ્રેરણા આપેલી છે, જુઓ મોટિવેટ કર્યા, પ્રેરણા આપેલી છે, ઉપદેશ આપેલો છે। ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ, તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને 5 રૂપિયા આપવાના, મળશે કે ના રહી પે? મિત્રો ખાસ ધ્યાન આપશો, તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને 5 રૂપિયા આપવાના, તો અહીંયા ફરજનો ભાવ છે, જો સંતોષ થાય તો તમારે મને આપવાના છે। તમને મારા જવાબથી જો સંતોષ થાય તો જ તમારે 5 રૂપિયા મને આપવાના છે, તો અહીંયા ફરજનો ભાવ પણ એક બને છે। તો મિત્રો વિધ્યર્થ વાક્યમાં કે જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા હોય, પ્રેરણા હોય, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવતો હોય તે વિધ્યર્થ વાક્ય ઓળખાશે। મિત્રો આજના જે ગૃહ કાર્યમાં તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જે વાક્યના વિવિધ પ્રકારો છે, તો વાક્યના પ્રકાર જે તમારે 1W માં એની વ્યાખ્યા અને ઉદાહરણ એક વાર લખવા, બાપુ જો બંધ થઈ ગયું, વિદ્યાર્થી મિત્રો આજનું જે ગૃહ કાર્ય છે એ ગૃહ કાર્યમાં વાક્યના વિવિધ પ્રકારો જે ટાઇટલ આપેલું હશે અને વાક્યના વિવિધ પ્રકારોમાં જે વાક્યના વિવિધ પ્રકાર એમની વ્યાખ્યા અને ઉદાહરણ એ તમારે એક વાર લખવાના રહેશે, જેના પેજ નંબર 67 અને 68 છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ફરી વાર રિપીટ કરું છું મિત્રો, વાક્યના વિવિધ પ્રકારો એમાં તેની વ્યાખ્યા ઉદાહરણ એ તમારે એક વાર લેખન કાર્ય કરવાનું રહેશે અને પાકું કરવું, તેમજ એના પેજ નંબર જે છે 67 અને 68। થેન્ક યુ।